लाल प्यारे की जय। रंगे रमाड़ी रातड़ी ने ए रस बस की धामारा कर सरद पुनम नी रातड़ी रातड़ी चंद्र चढ़ोया का श्री व्रत जीवन जी रमाड़े रास रचो मनोहर रास हो रचो मनोहर रास ए कृष्ण रामाड़े छे Oh,
Yeah.
કરો શિવલ Ah!
की जय। नाम सुन आई सारी न लूंगी मैया लहंगा न लूंगी Oh,
પુરુષોત્તમ પ્રભુ કુંવર લાડીલો સંત જમાયો હે રંગ હોરી મચાઈ નહીં રે મોહન રચિયા
लब्र में तलगी जिदारी छे अमराज के बलिहारे नफ बाज ही या मैं मुरली बजाई लई रे शंखचक्रादि संयुक्तं घनश्यामं चतुर्भुजं मंगलं द्वारकाधीशः मंगलं श्रीलाल प्रभु मंगलं वल्लभाधीशो मंगलं विठ्ठलेश्वर मंगलं हरिदासस्तु मंगलं श्रीकृष्ण प्रिय मंगलं ब्रजभूलवाधीश बोलिए शिवल्लभाधीश कुर्जी बापा नो समग्र मनोरथी परिवार खूब अमर घर कृपा पात्र परिवार कुमन ने बदाज बाड़को वारंवार सेवा टेल में रहता हुए खूब आनंद की बात यह कि वडीलों ना सेवाना संस्कारों वारसा में जीवन में हमने उतारिया छे नहीं तो आज 80% वैष्णव अपना जमना माते ठाकुर जी की सेवा बिराजे छे ये वडील मां बाप ना मन में एक चिंता छे कि हमारा पछी हमारा ठाकुर जी नु शू थशे पाछा गुरु घरे तो नहीं पधरावी देवा पड़े आज अपना बाड़कों ने वारसा में गाड़ी बंगला रुपया पैसा बैंक बैलेंस दागीना बधुं जोईए छे पण ठाकोर जी नी सेवा वारसा में पधरावा कोई तैयार थतुं नथी एनुं कारण नानपणथी आपणे ए संस्कारनो वारसो लेता क्यांक चूक्या छीए अनेक वैष्णव मां बाप माटे પોતાના બાળકો પોતાના ઠાકોરજીની સેવા પધરાવવા તૈયાર થાય એનાથી મોટી આનંદની બીજી કોઈ વાત નથી એના માટે સૌથી સૌભાગ્યનો વિષય કહેવાય રૂપિયા સંપત્તિ દરેક પોતાના પ્રારબ્ધથી અને આવડતથી મેળવી લેતા હોય પણ એ સાચી સંપત્તિ એ આપણા ઠાકોરજી હરિગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવદ્ ભાવ અને આપણા સંસ્કાર છે અને આ પરિવારમાં છે મને ખૂબ ખૂબ આનંદ છે ખૂબ ભાગ્યથી આ ખેલના સુંદર દિવસો આપણને પ્રાપ્ત થઈ રહ્યા છે વસંત પંચમીથી ડોલ ઉત્સવ સુધી 40 દિવસ આપણને વિશેષ રૂપે સાખ્ય ભક્તિના પ્રભુ સાથે સાખ્ય કેળવવાના પ્રાપ્ત થાય છે
આમ તો જે પુષ્ટિ ભક્તિ છે, પ્રેમ લક્ષણા ભક્તિ છે, તાતે પર પ્રેમ લક્ષણા, પ્રેમ લક્ષણા ભક્તિમાં નવધા ભક્તિનો સમન્વય સ્વતઃ થઈ જાય છે. આ દસમા પ્રકારની જે પ્રેમ લક્ષણા છે એ કેવી વિશિષ્ટ ભક્તિ છે કે નવે નવ ભક્તિ એની અંદર નિહિત છે. પણ વિશેષ રૂપે આ સાખ્ય ભાવના દિવસો આપણને પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગમાં વિવિધ ભાવોથી આપણે પ્રભુને લાડ લડાવીએ છીએ. દાસ ભાવથી, વાત્સલ્ય ભાવથી, માધુર્ય ભાવથી, સાખ્ય ભાવથી પ્રભુની સેવામાં હૃદયમાંથી આવા સુંદર જુદા જુદા ભાવો પ્રગટ થાય છે. અને જેવો ભાવ આપણા હૃદયમાંથી પ્રગટ થાય એ ભાવ પ્રમાણે ઠાકોરજી આપણને પોતાનો અનુભવ જતાવે છે. ભગવાન કેવા છે? કોઈ તમને પૂછે કે ભગવાન કેવા છે તો શું કહેશો? કોઈ પૂછે કે પાણીનો આકાર કેવો છે તો તમે શું કહેશો? જે પાત્રમાં જલ ભરી એ પાત્ર પ્રમાણે જલ આકાર ગ્રહણ કરી લે છે. ચાસણીનો આકાર કેવો હોય? જે બીબામાં ઢાળી એ બીબા પ્રમાણે એ પોતે એ આકાર ગ્રહણ કરી લે છે. અને ભગવાન કેવા છે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે, ભક્ત ભાવાત્મક. ભગવાન રસો વૈસા છે, સંપૂર્ણ આનંદ કંદ રસરૂપ છે. અને એટલા માટે ભક્ત ભાવાત્મક, જે ભક્તના હૃદયમાં જેવો ભાવ હોય એ પ્રમાણે ભગવાન સાકારિત થઈને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ એને જતાવે છે. ભાગવતજીના દસમ સ્કંદમાં પણ અનેક જગ્યા વાતો પ્રતિપાદિત થઈ છે. કંસના રંગમંડપમાં કૃષ્ણ અને બલરામ જયારે આવી રહ્યા હતા ત્યારે જુદા જુદા ભાવવાળા વ્યક્તિઓ ત્યાં હતા અને દરેકને કૃષ્ણમાં જુદો જુદો અનુભવ થયો. કંસ ચાણોર શલ તોશલ જેવા મોટા મોટા મલ્લ હતા તેને ભગવાન વજ્ર જેવા દેખાયા. રાજાઓને ભગવાન શાસન કરતા દેખાયા. અજ્ઞાનીઓને ભગવાન બિહામણા દેખાયા. યાદવોને પરમ દૈવત જેવા દેખાયા. વસુદેવ અને દેવકીને વાત્સલ્ય ભાવ પ્રગટ થયો. એમને લાગ્યું કે મારો પોતાનો પુત્ર ચાલીને આવી રહ્યો છે. કંસને એવું લાગ્યું કે પોતાનો કાળ સામેથી ચાલીને આવી રહ્યો છે. એમ જેના હૃદયમાં ભગવાન પ્રત્યે જેવો ભાવ હતો એવો અનુભવ ભગવાનના સ્વરૂપમાં પ્રગટ થયો છે. એટલા માટે ભગવાન ભક્ત ભાવાત્મક છે. જુદા જુદા ભાવો પ્રભુની સેવામાં પ્રગટ થાય છે. પણ વૈષ્ણવ એક વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે દરેક ભાવનો પાયો એ દાસ ભાવ છે. આપણે ક્યારે પણ ભૂલવું ના જોઈએ. બ્રહ્મ સંબંધ લઈએ છીએ. મને એક વાર અમેરિકામાં એક બેન મળ્યા. મને કહું તો વાત્સલ્ય ભાવથી યશોદાજી જેમ ઠાકોરજીને લાડ લડાવે એમ લાડ લડાવું છું. યશોદાજી તો સંસારમાં પોતાના ગ્રહમાં રહે, ઘર કાર્ય માટે કેટલી વાર બહાર પણ જવું પડે, કેટલાક દરેક વખતે આવીને થોડી અપ્રસ કરતા હશે. એવું તો બસ આમ મારા પુત્રની જેમ લાડ લડાવું છું. એ બેન બહુ સારી વાત છે. તમે જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે આત્મા તુલસીદાસ લઈને પ્રભુને શું વિનંતી કરી હતી? હું તમારો દાસ છું કે હું તમારી માં છું? શું કહ્યું હતું? દાસો હું. ભલે વાત્સલ્ય ભાવથી લાડ લડાવો, સારી વાત છે. હું પ્રભુનો દાસ છું એ વસ્તુ વૈષ્ણવ ક્યારે ભૂલવી ના જોઈએ. ને તો જે ભગવદ અપરાધથી આપણે બચી શકીએ. ને તો સાખ્ય ભાવમાં તો ઘણી વખત મર્યાદાઓ પણ તૂટી જાય, બધું બધું પછી પણ છેલ્લે દાસ ભાવ એ પાયો છે. અને એટલા માટે છે આ 40 દિવસ ખેલના સમયમાં ઠાકોરજીના ચરણાવિંદ ઉપર વસ્ત્ર ઢંકાઈ જાય છે, વસ્ત્ર આચ્છાદિત થાય છે. સામાન્ય રીતે પ્રભુના દર્શનનો ક્રમ કેવો? સીધે સીધા પ્રભુની સન્મુખ જઈ અને મુખારવિંદના દર્શનનો અધિકાર આપણને નથી. સૌથી પહેલા પ્રભુના ચરણારવિંદના દર્શન થાય. ચરણારવિંદના દર્શન કરી દાસ ભાવ હૃદયમાં સ્થિર કરી ધીરે ધીરે એક એક અંગના દર્શન કરતા કરતા છેલ્લે મુખારવિંદના દર્શન થાય. સીધે સીધો એ મુખારવિંદનો અધિકાર આપણને નથી.
અને ચરણારવિંદના દર્શન થાય અને દાસ ભાવ જો સ્થિર થઈ જાય તો દાસ કે સેવકને અધિકાર નથી કે પોતાના સ્વામી પર રંગ ઉડાડી શકે, પોતાના સ્વામી સાથે ખેલી શકે. એટલા માટે ચરણારવિંદ પર વસ્ત્ર ઢંકાઈ જાય છે. દાસ ભાવ હોય તો ખાલી હાથ જોડીને બેસી જવાનું ને, પ્રભુ હું તો આપનો સેવક છું, જેટલો રંગ નાખો એટલો નાખો મારા પર, હું શું કરી શકવાનું. તો સાખ્ય ભાવમાં અધિકાર મળે કે ઠાકોરજી એક મુઠ્ઠી નાખે તો સામે ચાર મુઠ્ઠી આપે ઠાકોરજી પર પણ રંગ ફેંકીએ. એટલે જ ચરણ પર વસ્ત્ર ઢંકાઈ જાય અને જીવ પ્રભુને વિનંતી કરીને સાખ્ય ભાવ પ્રાપ્ત કરે, પછી પ્રભુની સાથે પરસ્પર ખેલવાનો અધિકાર આપણને મળે છે. અને જેવો ખેલ પૂરો થાય પછી પાછું એ વસ્ત્ર ત્યાંથી હટાવી લેવામાં આવે છે અને ચરણારવિંદના દર્શન થતા આપણે મૂળ દાસત્વની સ્થિતિમાં પાછા આવી જઈએ છીએ. 40 દિવસમાં 10-10 દિવસ ચારે યુથોના સ્વામીના ભાવથી પ્રભુ ખેલે છે. આપણા ખેલવાના ક્રમમાં સૌથી પહેલા ચંદન, પછી ગુલાલ, પછી અભિલ અને પછી ચોવા, ચાર રંગથી નિત્ય ઠાકોરજી ખેલે. અને બગીચા અને કુંજમાં પ્રભુ 7 રંગથી ખેલે, ઢોલમાં 9 રંગથી પ્રભુને આપણે ખેલાવીએ છીએ. એ જુદા જુદા વ્રજભક્તોના ભાવથી, વ્રજભક્તોના સ્નેહના ભાવથી. વસંત પંચમી પહેલા વસંત આગમનના પદો શરૂ થઈ જાય. વસંત પંચમીથી વસંત રાગ ગવાનો શરૂ થાય અને હોલી દાંડા રોપણથી વસંત ધમારના પદો શરૂ થઈ જાય. અને શ્રીનાથજીના પાટોત્સવથી હોલી પ્રદીપન સુધી ઠાકોરજીની સન્મુખ આપણે ત્યાં રસિયા ગાવાની પ્રણાલિકા છે. રસિયા એટલે વ્રજના લોકગીત અને લોકનૃત્યનો પ્રકાર છે, જેમ આપણા ગુજરાતમાં ગરબા, સૌરાષ્ટ્રમાં હીંચ, પંજાબમાં ભાંગડા, મહારાષ્ટ્રમાં લાવણી, દક્ષિણ ભારતમાં ભરતનાટ્યમાં લોકનૃત્યનો પ્રકાર છે. વ્રજમાં રસિયા એ લોકનૃત્યનો ગીતનો પ્રકાર છે. વ્રજવાસીઓ તો 12 મહિના નૃત્ય કરતા કરતા પ્રભુની લીલાઓનું ગુણગાન કરતા હોય. કેટલાક ભક્ત કવિઓ વ્રજમાં એવા થયા કે જેમણે સુંદર સુંદર રસિયાઓનું ગાન કરી પ્રભુની લીલાઓનું વર્ણન કર્યું છે. એમાં ઘાસીરામજીના રસિયા વધારે પ્રચલિત છે, અદભુત લીલાઓનું એક એક વર્ણન કર્યું છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે ભોગ રાગ અને શ્રંગારનો સમન્વય શ્રી મહાપ્રભુજીના સેવા માર્ગની સાથે જોડ્યો, એમાં રાગના તમામ પાસાઓને પ્રભુના સુખ માટે આવરી લીધા છે. એમાં દિવસોમાં રસિયાને પ્રભુની સન્મુખ સ્થાન આપ્યું છે. સવારે રાજભોગ આરતી પછી ને સાંજે શયન આરતી પછી ઠાકોરજીની સન્મુખ રસિયા ગવાય છે. પણ આપણે ત્યાં તો અત્યારે એટલા લોકપ્રિય અને પ્રચલિત છે કે વસંત પંચમીથી જ વૈષ્ણવના ઘેર ઘેર રસિયાનું ગાન શરૂ થઈ જાય અને વૈષ્ણવ રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આ રસિયા ગાવાનો મોકો અને પ્રભુને સંભળાવવાનો મોકો અમને મળે. અને પછી તો ઓલાસ્ટકમાં તો આપણે ત્યાં ગારી પણ ગવાય છે, દ્વેદ્વે બાપન કે બીચવારો, મન ખોલીને સાખ્ય ભાવથી પ્રભુને ગારીની વર્ષા પણ થતી હોય, એ પણ એક આનંદ છે. ના, ખેલના દિવસો એવા છે, શ્રી હરિરાયજી સમજાવે છે કે રાસ કરતા પણ વિશેષ કોઈ શુદ્ધ પુષ્ટિનો કોઈ ઉત્સવ હોય તો હોળી ખેલી રહ્યા છે. એનું કારણ લઘુરાસ પછી તો વ્રજભક્તોને સૌભાગ્ય મદ આવ્યો અને ઠાકોરજી અંતર્ધાન થઈ ગયા છે. ગોપીઓ વગડે વગડે પ્રભુને શોધવા માટે ભટકી ગઈ છે. અહીંયા તો વ્રજભક્તો ઠાકોરજીથી બચીને ભાગે ને ત્યાં ત્યાં સામે ઠાકોરજી પ્રગટ થઈ જાય અને વ્રજભક્તોને રંગથી રંગી દે છે. ત્યાં વ્રજભક્તો પ્રભુને શોધવા માટે નીકળે છે, અહીંયા ઠાકોરજી પોતાના ભક્તોને શોધી રહ્યા છે. જ્યાં ભક્ત જાય સંતાઈને ભાગે ત્યાં પોતે પ્રભુ સન્મુખ પ્રગટ થઈને પોતાના ભક્તોને પોતાના પ્રેમ ભક્તિના રંગથી રંગી દે છે. ત્યાં સૌભાગ્ય મદ થયો એ પણ ઠાકોરજીથી સહન ન થયું, અંતર્ધાન થઈ ગયા. એ તો વ્રજભક્તોની ગાળો પણ ઠાકોરજીને મીઠી લાગે છે, એ પણ પ્રભુ પ્રેમથી સાંભળે છે. રાસ કરતા પણ વિશુદ્ધ કોઈ પુષ્ટિ ઉત્સવ હોય તો હોળી ખેલની લીલા છે. અને ભગવત કૃપાથી આપણને પ્રાપ્ત દિવસોમાં થઈ રહ્યું છે. ડોલના દિવસે તો
ચારે યુથના સ્વામીના ભાવથી એક એક ખેલના દર્શન થાય. જો આપણે ત્યાં બહુ સુંદર શબ્દ છે, વિવાહ ખેલ, હોરી ખેલ, કેમ કે આ પ્રભુની લીલા છે. આ વસ્તુ સમજવી જોઈએ. ચોક્કસ ત્રણ પ્રકાર છે, ક્રિયા, કર્મ અને લીલા. ક્રિયા કોને કહેવાય? આમથી તેમ જોયું, હાથ પગ હલાવ્યા, આમથી તેમ આટા માર્યા, જેનું કોઈ પરિણામ જ ન હોય એ બધી ક્રિયા. કર્મ કોને કહેવાય? કે જે આપણને પાપ અને પુણ્યના બંધનમાં બાંધે, જેનું કોઈ પરિણામ હોય એ કર્મ. જીવ કર્મ કરે ને પ્રભુ કરે તે લીલા. એનું કારણ, પ્રભુની પ્રત્યેક લીલા એ ભક્તના ઉદ્ધાર માટે અને ભક્તને આનંદનું દાન દેવા માટે છે. પ્રભુની કોઈ પણ લીલા નિરર્થક નથી. દરેક લીલા કરવાનો પાછળ હેતુ એ ભક્તનું સુખ છે, ભક્તને આનંદનું દાન દેવા માટે અથવા તો ભક્તના ઉદ્ધાર માટે છે. અને લોકવત્તો લીલા કૈવલ્યમ, એટલા માટે પ્રભુની લીલા એ ખેલ છે. પ્રભુ ક્યારેય કોઈનાથી બંધાતા નથી. દ્વારકા લીલામાં 8 પટરાણી ને 16,000 રાણીઓ થઈ, છતાંય ભગવાન કોઈનાથી બંધાતા નથી. પ્રભુ કેવળ પ્રેમના બંધથી બંધાય છે. અને એટલા માટે ભક્તના ઉદ્ધાર માટે લીલા છે, પ્રભુની ખેલ, પ્રભુનો ખેલ છે. અને એટલા માટે આપણે વિવાહ ખેલ, હોરી ખેલ કહીએ, પ્રભુની લીલાને ખેલ કહેવાય છે. અને એનો આનંદ હમણાં જ આપણે બધાએ ખૂબ સુંદર રીતે લીધો. તમારી ખૂબ ખૂબ પ્રશંસા વ્યક્ત કરું છું. સમગ્ર મારા કુરજીવાપાના પરિવારને, સમગ્ર મર્યાદિત વરિષ્ઠો, કીર્તનકાર વૃંદ, આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપો કે ઠાકોરજી આપના ભાવનું નિરંતર પોષણ કરે, આપની ભાવની નિરંતર વૃદ્ધિ થાય. કેમ કે આપણા પુષ્ટિ માર્ગે વૈષ્ણવ પાસે સૌથી મોટી આપણી કોઈ સંપત્તિ હોય તો એ છે હૃદયમાં રહેલો હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યેનો ભગવત ભાવ. હું ઘણી વાર કહું છું કે કોઈ અબજોપતિ વ્યક્તિ હોય, તિજોરીમાં સોનાના સિક્કાઓ ભરેલા હોય, મોટા આલીશાન મકાનમાં રહેતો હોય, ઘરમાં પ્રભુની સેવા નથી, મુખમાં પ્રભુનું નામ નથી, હૃદયમાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ નથી, તો એનાથી કંગાલા જગતમાં બીજો કોઈ નથી. અને કોઈ એક વૈષ્ણવ ભલે ઝૂંપડામાં રહેતો હોય, ઘરમાં પ્રભુની સેવા છે, મુખમાં પ્રભુનું નામ છે, વૈષ્ણવનું આતેથી ઘરમાં છે, અને હૃદયની તિજોરીમાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ છે, તો એનાથી મોટો ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી. ત્યારે વૈષ્ણવને સંપત્તિથી ના તોલો. આચાર્યચરણ તો આજ્ઞા કરે છે, નહી સાધન સંપત્તિ હરિસ્તુષ્યતિ કશ્યતિ ભક્ત્યાનામ દૈન્યમેવેકમ હરિતોષણ સાધનમ. ભગવાન સાધન સંપત્તિના ભૂખ્યા નથી, પ્રભુ તો ભાવના ભૂખ્યા છે. અને આપણે પ્રભુની સેવા કરીએ અથવા કોઈ પણ સામગ્રી પ્રભુને આપણે અંગીકાર કરાવીએ, જો પ્રસંગ નીકળે તો એ ચર્ચા કરું, ભલે પ્રસાદ લેવાનું મોડું થતું હશે, પણ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં બહુ સુંદર શબ્દ છે અંગીકાર. મર્યાદા માર્ગમાં ભગવાનને જે પણ વસ્તુ આપણે અર્પણ કરીએ છીએ ત્યાં પ્રભુ કેવળ એનો સ્વીકાર કરે છે. ત્યારે પુષ્ટિ માર્ગમાં ભાવ સહિત જે કંઈ પ્રભુને આપણે સમર્પિત કરીએ છીએ ઠાકોરજી એને અંગીકાર કરે છે. એનો અર્થ પ્રભુ એને પોતાના અંગરૂપ બનાવી લે છે અને વસ્તુ સ્વયં ભગવદ રૂપ બની જાય છે. એમ જે જીવ બ્રહ્મ સંબંધ લે છે, શ્રી વલ્લભની કાણીથી ઠાકોરજી પણ એ જીવને અંગીકાર કરે છે અને પ્રભુની સેવા કરતા કરતા પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતાની અવસ્થાએ જીવ પહોંચે ત્યારે એ ફલરૂપતા સિદ્ધ થાય છે. જીવ સ્વયં ભગવદ્મય બની જાય છે, ભગવદરૂપ બની જાય છે. ભાગવતજીના 9મા સ્કંદમાં એ પ્રસંગ છે. અંબરીશ રાજાએ 1 વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના વ્રતના પારણા કરવાના હતા. એ સમયે દુર્વાસા ઋષિ ત્યાં ગયા. બ્રાહ્મણ ભોજનની વિનંતી કરી, ઋષિએ સ્વીકારી, નદીમાં સ્નાન કરવા ગયા, બ્રહ્મ ધ્યાનમાં લીન થયા. સમય નીકળવા લાગ્યો, દ્વાદશી ખાલી એક ઘડી બાકી રહી, એટલે દ્વાદશીના જો વ્રતના પારણા ન થાય તો વ્રત પૂરું ન થાય. અને બ્રાહ્મણ ભોજન કરતા પહેલા ભોજન કરી લે તો પણ અપરાધ લાગે, ધર્મ સંકટ આવ્યું, કરવું શું? વિદ્વાનોએ ઉપાય બતાવ્યો કે તમે કેવળ જલ ગ્રહણ કરો, જલ એ અન્ન પણ કહેવાય,
જળ ગ્રહણ કરવાથી પારણા પણ થઈ જશે અને બ્રાહ્મણ ભોજન કરતા પેલા ભોજનનો દોષ પણ નહીં લાગે. રાજાએ જળ ગ્રહણ કર્યું. દુર્વાસા ઋષિ આવ્યા, એમને જાણ્યું તો એમને ક્રોધ આવ્યો. જમીન પર જટા પછાડી એમાંથી કાળ સમાન કૃત્ય ઉત્પન્ન થઈ. રાજાને મારો ભાઈ, ત્યાં ભગવાને પોતાનો સુદર્શન ચક્ર છોડ્યો, એ કૃત્યને સમાવીને એ સુદર્શન ચક્ર દુર્વાસા ઋષિ પાછળ પડ્યું. દુર્વાસા ઋષિ ભાગતા ભાગતા ભગવાનના શરણમાં આવ્યા. પ્રભુ આપના સુદર્શન ચક્રને શાંત કરો, મને બચાવો. ત્યારે ભગવાને બહુ સુંદર વાક્ય, અહમ ભક્ત પરાધીનો યે સ્વતંત્ર ઇવ દ્વિજઃ, હું મારા ભક્તને આધીન છે અને મારા ભક્તથી વિશેષ મને કોઈ પ્રિય નથી. તમે મારા ભક્તનો અપરાધ કર્યો છે, હું તમારો અપરાધ ક્ષમા નહીં કરું, તમે મારા ભક્તના શરણમાં જાઓ. અને ત્યાં પ્રભુએ બહુ સુંદર વાત કહી, સાધુનામ હૃદયમ મય્યમ સાધુનામ હૃદયમ તો અહમ, મારા ભક્તો મારું હૃદય છે અને હું મારા ભક્તોનું હૃદય છું. અહીંયા અંગીકૃતિનો ભાવ પ્રગટ થયો. હૃદયમાં છે એવું નથી કહ્યું. કોઈ હૃદયમાં હોય તો હૃદયમાંથી એને બહાર કાઢી શકે, પણ હૃદયને કાઢીને બહાર ના મૂકી શકાય. મારા ભક્તો મારું હૃદય છે, નોંધ કે પ્રભુએ સ્વયં ભક્તોને અંગીકાર કર્યા છે, પોતાના અંગરૂપ બનાવ્યા છે. અને એટલા માટે જે કઈ ભાવથી પ્રભુને સમર્પિત કરીએ, પ્રભુએ અંગીકાર કરે, વસ્તુ સ્વયં ભગવદ રૂપ બની જાય છે. ઠાકોરજીએ ધરેલી માળા એ સ્વયં ભગવદ રૂપ છે. એટલા માટે તો જયારે સાંજે મુખિયાજી રાજભોગને શેન પછી પ્રભુના પ્રસાદી માળા બીડા પધરાવીને આવે ત્યારે બાળકો ઠાડા થઈ જાય છે અને મુખિયાજી બાળકોને માળા ધરાવે છે, કારણ કે ઠાકોરજી અંગીકાર્યું સ્વયં ભગવદ રૂપ છે. અને વૈષ્ણવ ધ્યાન રાખ.